મિલકત વેરાની હાથમાં વ્યાજ માફીની એક સ્કીમ ચાલી રહી છે અને આ વખતે પહેલી વાર અર્લી બર્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આપવામાં આવી છે. જાન્યુઆરી માસ, ફેબ્રુઆરી માસ અને માર્ચ માસ એમ ત્રણેય માસમાં અલગ અલગ વ્યાજ માફીની સ્કીમ ડિક્લેર કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે ખૂબ ઊંચા વ્યાજની અર્લી બર્ડ ઇન્સેન્ટિવ સ્કીમ વ્યાજ માફીની ડિક્લેર કરાઈ છે. પરંતુ સાથે સાથે જો મિલકત ધારકો વ્યાજ માફીની સ્કીમનો લાભ નહીં લઈ રહે કે મિલકતવેરો ભરવાનો બાકી રાખશે તો ખૂબ જ સ્ટ્રિન્જન્ટ એક્શન લેવામાં આવશે અને સીલિંગની પ્રક્રિયા વોરંટ સાથે હાથ ધરવામાં આવશે, એવું પણ આજની આ મિટિંગમાં ઠરાવવામાં આવ્યું છે. એ પણ છે કે ક્યાંક ધ્યાનમાં આવ્યું છે કે વાહન ચાલકોને બિલમાં, એટલે કે જે ડીલર બિલ આપે છે એ બિલમાં વેહિકલ ટેક્સની રકમ લખેલી હોય છે પણ એની રિસિપ્ટ આપવામાં નથી આવતી. તો આપના માધ્યમથી ખાસ કરીને જે વાહન ધારકો છે એમને પણ એક નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ આપ વાહન ખરીદો ત્યારે અચૂકપણે ડીલર પાસેથી વેહિકલ ટેક્સની રસીદ લઈ લેવી જોઈએ.